નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ભૂગોળ વિષયના પાઠ છ દૂરસંચાર એના ભાગ બેમાં ટેલિફોન એના વિશે ચર્ચા કરવાની છે તો જે વ્યક્તિગત સંચાર તંત્રનું જ એક ટેલિફોન એની સાથે સંકળાયેલું છે અલગ અલગ વ્યક્તિગત સંચાર માધ્યમો છે એના ટેલિફોન ફેક્સ ઇન્ટરનેટ ઇમેલ ટપાલ સેવા અને આંગળીય અથવા તો કુરિયર સેવા એ બધાનો સમાવેશ વ્યક્તિગત સંચાર તંત્રમાં થાય છે તો એમાં આપણે ટેલિફોન છે એના વિશે હવે સમજૂતી આગળ આપણે મેળવીએ તો ટેલિફોન એ વીસમી સદીના પ્રારંભથી મધ્યકાળ સુધી યુએસએની તાર અને ટેલિફોન કંપનીઓનો યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો એટલે કે ટૂંકમાં એ છે કે ટેલિફોનની જે કંપની છે એમાં યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ ટેલિફોન ઉદ્યોગ પર એનો અધિકાર એકાધિકાર પ્રભુત્વ વર્ચસ્વ હતું યુએસએના એના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિબળ ગણી શકાય એટલે કે એમના શહેરીકરણ કરવા માટે જે ટેલિફોન છે એણે મહત્વનો ફાળો ભજવ્યો છે તેના માધ્યમથી એટલે કે ટેલિફોનના માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો એટલે કે એના જે ઓફિસો છે એના સાથે કાર્યોનું જોડાણ સંભવ થઈ શક્યું અને તે સંપર્ક સુવિધા એટલે કે ટેલિફોનની સુવિધા છે એ ઊભી થતાં કંપનીની ઘણી બધી ટેલિફોન સાથે સંકળાયેલી ઉપશાખાઓ છે એ નાના શહેરોમાં પણ સ્થાપિત થઈ હવે પ્રતિસ્પર્ધા વધતા એટલે કે ટેલિફોન સાથે સંકળાયેલી અથવા તો માહિતી સંચારની ઘણી બધી સ્પર્ધાઓ પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલી એટલે કે પોતાની વ્યવસ્થાઓ છે એને ઉન્નત ઉત્કર્ષ સારી બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિકલ ફાઇબર અને સેટેલાઇટનો ઉપયોગ શરૂ થયો હવે એ ટેલિફોન છે એનો વધુ પડતો વિક વિકાસ થવાના પરિણામે એક સ્પર્ધાઓ દેશો દેશો વચ્ચે એક સંદેશાના માધ્યમ બાબતે સ્પર્ધાઓ થઈ એટલા માટે જે આ વ્યવસ્થા છે એને સારી બનાવવા માટે ઉન્નત બનાવવા માટે શ્રેષ્ઠતમ બનાવવા માટે જ્યાં તાંબાના તારનો ઉપયોગ થતો ટેલિફોનના વાયરમાં એના બદલે ઓપ્ટિકલ ફાઇબર છે એનો તાર અથવા તો સેટેલાઇટ છે એનો ઉપયોગ છે એ શરૂ થયો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તાંબાના તાર અને ઓપ્ટિકલ ફાઈબર છે ઓપ્ટિકલ ફાઈબરનો જે તાર છે એમાં સંદેશાઓ છે એ પ્રકાશ દ્વારા છે એ આપણા સુધી પહોંચી શકે છે હવે એ સાથે જે ઓપ્ટિકલ અને સેટેલાઇટનો ઉપયોગ થવા લાગ્યો જેના પરિણામે જે સંદેશાઓ છે એ ઝડપી સુરક્ષિત અને દોષ વગરના છે એ પ્રસારણ છે શક્ય બન્યું છે હવે ભારતમાં એની વાત કરીએ આપણે તો ભારતમાં ટેલિકોમ નેટવર્ક છે એનો પાયો ઓગણીસમી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો એટલે ઓગણીસમી સદીમાં આપણા દેશમાં ઓગણીસો ને પંદર પચ અઢારસો અઢાર પછી આમ તો એ આવેલા હતા તો અઢારસો ને અઢાર પછીના સમયગાળામાં જ્યારે બ્રિટિશરો છે અંગ્રેજો છે એને આપણા દેશમાં સમગ્ર દેશમાં આપણા અંગ્રેજો હતા તો એમને સંદેશો માહિતી મેળવવા માટે જરૂર પડી એટલા માટે એમણે ટેલિફોન છે એની બ્રિટિશ સરકાર છે એણે આપણા દેશમાં ટેલિકોમ ક્ષેત્રનો પાયો છે એ નાખ્યો છે હવે એના માટે ટેલિકોમ સાથે સંકળાયેલી કઈ સંસ્થા હતી તો કે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બી એસએનએલનો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલો છે અત્યારે પણ એ ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બી એ ભારત સરકારનું ટેલિફ ઓમ સાથે સંકળાયેલી સંસ્થા છે હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ એટલે કે પી એન્ડ ટીના નામે ઓળખાતી હતી હવે ભારત સંચાર નિગમ ટી નિગમ લિમિટેડ એટલે કે બી એસ એન એલ એ પહેલાં કઈ એવી ટેલિગ્રામ છે એ કંપની કઈ હતી તો કે એ પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટ એક પોસ્ટ અને ટેલિગ્રામ એ બંને સાથે સંકળાયેલો વિભાગ જેને પી એન્ડ ટી ના નામે પણ ઓળખાતો એ આના પહેલા હતો બીએસએનએલ પહેલા કયો વિભાગ હતો કે પી એન્ડ ટી એ વિભાગ હતો ત્યારબાદ ઓગણીસો ને પિંચોતેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે ડોટ એને પોસ્ટ ટેલિ પોસ્ટ એન્ડ ટેલિગ્રામ એટલે કે પી એન્ડ ટી છે એનાથી અલગ કરવામાં આવ્યું ટૂંકમાં કેવું હોય તો ઓગણીસો ને પિંચોતેરમાં જે પી એન્ડ ટી છે એમાંથી ટેલિકોમ છે એ વિભાગ અલગ પડ્યો અને એને નામ આપ્યું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે ડોટ એક ટેલિકોમનો જ અલગ વિભાગ નહીતર પોસ્ટ અને ટેલિકોમ છે એ બેનો વિભાગ સાથે હતો અને એનું નામ હતું પે એન્ડ ટી એમાંથી ઓગણીસો ને પિંચોતેરમાં એનો અલગ વિભાગ કરી નાખ્યો ટેલિકોમનો અને એનું નામ આપવામાં આવ્યું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે ડોટ એવું નામ આપવામાં આવ્યું ત્યારબાદ ભારતમાં આધુનિક પ્રકારની જે ટેલિફોન સેવાઓ છે એના વિકાસમાં સૌથી મહત્ત્વનો જો કોઈ ફાળો આપેલો હોય વિશેષ ફાળો કોઈ આપેલો હોય તો એ છે સામ પિત્રોડા જેનું તમે અહીંયા ચિત્ર છે એ બાજુમાં જોઈ શકો છો એ સામ એ ટેલિફોન સંદેશા વિહાર ક્ષેત્રે પોતાનું ઘણું બધું યોગદાન આપેલું છે આધુનિક સમયમાં વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસને કારણે સેલફોન એટલે કે જેને આપણે એન્ડ્રોઈડ ફોન કહીએ છીએ એના સેવાઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય સંચાર છે એ સેવા બની છે આ સેવાને કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેક પડે પોતાનો સંપર્ક છે જાળવી શકે છે આજે દુનિયાને સંચાર માહિતીના ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતીના યુગ એકવીસમી સદીની માહિતીના યુગ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં વિશ્વની કોઈ પણ ખૂણે બનતી ઘટના છે એને આપણે આંગળીના ટેરવેજ મેળવી શકીએ છીએ સ્માર્ટ જે સેલફોન છે એની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અનેક ક્ષેત્રોમાં માહિતી છે એનું આદાન પ્રદાન એટલે કે આપલે છે એ ખૂબ જ ઝડપથી અને અસરકારક છે એ પણ શક્ય બની શક્યું છે આજે આપણી પાસે એન્ડ્રોઈડ ફોન છે એના પરિણામે અને એની સાથે સંકળાયેલા જે ઇન્ટરનેટ છે એના માધ્યમ દ્વારા આજે તમામે તમામ ક્ષેત્રો છે એનું આદાન પ્રદાન આપણે છે ઝડપથી પણ બન્યું છે અને સાથે અસરકારક પણ બની શક્યું છે છેલ્લા બે દાયકામાં ઘણી એવી ખાનગી કંપનીઓ જેવી કે એરટેલ અત્યારે જ જે પ્રચલિત છે એ વીઆઈ પછી જીઓ જે આપણા ભારતની જ ખાનગી કંપની છે સંદેશા સંદેશાવ્યારની સાથે સંકળાયેલી એણે ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને ઘણા બધી રીતે લોકોને આ જે સેવા પૂરી પાડેલી છે આ જે વિસ્તારોથી માંડી અને શહેરોના વિકસિત ક્ષેત્ર સુધીના તમામે તમામ ક્ષેત્રે આ સંદેશા સંદેશાવ્યાર છે એની માહિતી આ ખાનગી વિદેશી કંપનીઓ ખાસ કરીને આપણી દેશની ખાનગી કંપનીઓ છે એના ફાળાના પરિણામે આ ટેલિકોમ ક્ષેત્રે આપણે ઘણું બધું હરણફાળ છે એ ભયરી છે એટલે કે વિકાસ કરેલો છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો